લાઠી વિસ્તારના આવેલા માલવિયા પીપરિયા ગામની અંદર એક યુવકની થયેલી હત્યાના અનુસંધાને પોલીસે આ અનડિટેક્ટ ગુનાને આખરે ઉકેલી નાખેલો છે અને આ બાબતે બે વ્યક્તિઓની ધરપકડ કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે. લાઠી તાલુકાના માલવિયા પીપરિયા ગામની સીમમાંથી એક અજાણ્યા યુવકની લાશ ઇજા થયેલ હાલતમાં મળી આવેલી હતી. માલવિયા પીપરિયા ગામે રહેતા અને મજૂરી કામ કરતા સોમજીભાઈ પ્રેમજીભાઈ મકવાણા સવારે કુદરતી આજે જતા તે વખતે દાનાભાઈ રૂડાભાઈ ગંગલના ખેતર પાસે અભાવરુ જગ્યામાં ઇજા થયેલ હાલતમાં એક યુવકની શંકાસ્પદ લાશ પડેલી હોય જે અંગે લાઠી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલી હતી અને પોલીસ દ્વારા યુવકના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા લાશને ભાવનગર મેડિકલ કોલેજમાં ફોરેન્સિક વિભાગમાં મોકલી આપવામાં આવેલી હતી. અજાણ્યા યુવકની લાશની ઓળખ અંગે તપાસ હાથ ધરતા આ લાશ તેરુભાઈ ટીટુભાઈ ભુરિયાની હોવાનું જાણવા મળેલું હતું અને મૃત્યુ પામનાર સાથે તેનો મોબાઈલ ફોન, રોકડ રૂપિયા 1200 તેમજ એટીએમ કાર્ડ પણ ગુમ થયેલ હોવાનું જાણવા મળેલું હતું. મૃત્યુ પામનારની લાશનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા મૃત્યુ પામનારને કોઈ બોથડ પદાર્થ વડે માર મારી મોત નિપજાવેલ હોવાનું જણાઈ આવેલું હતું અને આ વ્યક્તિ એટલે તેરુભાઈ ટીટુભાઈ ભુરિયા હોવાનું પણ જાણવા મળેલું હતું અને તેમના પિતાએ કોઈ અજાણ્યા ઈ સમયે લૂંટ કરવાના ઈરાદે બોથડ પદાર્થ વડે ગંભીર ઈજાઓ પહોંચાડી તેનું મૃત્યુ કરવામાં આવેલું હતું તેવી બાંહેધરી આપેલી હતી. અમરેલી પોલીસ અધિક્ષક નિલિપ્ત રાયના અને સૂચનાના આધારે લૂંટ કરવાના ઈરાદે થયેલ ખૂનનો ગુનો અનડિટેક્ટ હોય ગુનાની વિગતોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી ખૂન જેવા ગંભીર પ્રકારના ગુનાને ડિટેક્ટ કરવા અમરેલી LCB ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે કરમટા તથા લાઠી પોલીસ ઇન્સ્પેક્ટર YP ગોહિલની સૂચના માર્ગદર્શનના અનુસંધાને અલગ અલગ ટીમ બનાવી અજાણ્યા આરોપી અંગે તપાસ હાથ ધરવામાં આવેલી હતી અને સફળ પ્રયત્ન કરવામાં આવેલો હતો જે અનુસંધાને ચોક્કસ બાતમીના આધારે પીપરિયા ગામ નજીક વોચ ગોઠવતા એક મોટરસાઇકલ ઉપર બે ઈસમો નીકળતા તે બંને ઈસમોને રાઉન્ડ અપ કરી તેમની પૂછપરછ કરતા તે બંનેએ મળી અને તેરુભાઈ ટીટુભાઈ ભુરિયાને લૂંટી લેવાના ઈરાદે લાકડાના ધોકા વડે માર મારી તેની પાસે રહેલ રૂપિયા 1200 તેમજ એટીએમ કાર્ડ અને મોબાઈલ ફોન લૂંટી લેવાની ઘટના બનેલી છે જે બાબતે પોલીસે આ બંને વ્યક્તિઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે. તારીખ 30/11 રોજ લાઠી તાલુકાના માલપીપળિયા ગામે એક અજાણી લાશ અવાવરુ જગ્યાએ મળેલા સમાચાર આવતા તરત જ ત્યાં લાશ જ્યાં પડી હતી ત્યાં આગળ ફોરેન્સિક લાઠી પોલીસ તથા LCBના માણસો તમામ ત્યાં આગળ પહોંચી ગયેલા હતા અને અજાણી લાશ હોવાથી પ્રાથમિક અકસ્માત મોત 23/19 લાઠી પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરી અને લાશ ઓળખવા માટેનો પ્રયત્ન અમે ચાલુ કરેલા. એ દરમિયાન લાશ ઓળખાઈ ગયેલી અને એ લાશ છે એ તેરુભાઈ ટીટુભાઈ ભુરિયા મૂળ રહેવાસી ડુંગરા જાંબાના હતા અને ચાલાલા પોતે મજૂરીમાં કામ પરથી આવેલા હતા અને ત્યાં આગળ એમના ફેમિલી સાથે રહેતા હતા અને ફોરેન્સિક PM કરાવતા એમને મૂંઢ માર મારી અને અતિ વધારે પડતો માર મારવાના કારણે એમનું મૃત્યુ ગયેલાનું જણાઈ આવેલું. પછી એમના પરિવારને પૂછતા પોતે 1200 રૂપિયા તથા એટીએમ કાર્ડ અને ફોન લઈ અને વતનમાં જવા માટે ચાલાલાથી અમરેલી આવેલા હતા એવા મેસેજ મળતા એમના પુત્રની ફરિયાદ લઈ અને 1200 રૂપિયા તથા મોબાઈલ અને એટીએમ લૂંટી લેવાના ઈરાદે મૃત્યુ નિપજાવેલું અને 302ની ફરિયાદ લાઠી પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરાવેલી. ત્યારબાદ LCBના ઇન્ચાર્જ PI કરમટા સાહેબ તથા લાઠી PSI ગોયલ સાહેબ બધે અલગ અલગ ટીમ બનાવી અને ઇન્વેસ્ટિગેશન કરતા LCBના માણસો દ્વારા ખાનગી બાતમી દ્વારા માહિતી મળેલી કે બે આરોપીઓ છે જે તેનું નામ છે એક સુમિત માનસિંહ ભાભોર કરીને છે અને બીજું રામસુ કરીને છે. આ બંને ત્યાં માલપીપળિયા ગામે એક જે સુમિત છે એને એક જમીન વાવવા માટે રાખેલી હતી અને રામસુ એને ત્યાં મજૂરી અર્થે એને બોલાવેલો હતો અને આ સુમિતને પૈસાની તાત્કાલિક જરૂરત હતી એટલે એના અનુસંધાને એના સાઢુભાઈ પાસે એને પૈસા માગણી કરેલી પણ અને સાઢુભાઈ આપેલા ને એને વર્તા એ અમરેલીથી નીકળતા આ રામસુ છે એ આ મરણ જનારને ઓળખતો હોય અને એને પૂછેલું કે તું ક્યાં જાય છે તો કે વતનમાં જવું છે એટલે આ લોકોને એવી શંકા ગયેલી કે આ વતનમાં જાય છે તો એના જે એના મજૂરીના જે પૈસા બધા આવેલા હશે એટલે એની પાસે સારા એવા પૈસા હશે એટલે કે ચાલ તને આગળથી બસમાં બેસાડી દઈશ એમ કરીને મોટરસાઇકલમાં વચ્ચે બેસાડી અને એને લઈ ગયા અવારુ જગ્યાએ ત્યાં ખેતર પાસે લઈ જઈએ અને પછી લાકડીના ધોકાવાથી માર મારી અને એની પાસેથી 1200 રૂપિયા અને મોબાઈલને બધું કાઢી લીધેલું.
પછી મારના કારણે મરણ ગયેલો હોય એટલે એને રસડી અને પછી આવા વૃદ્ધિ ગયા નાખી આવેલા. એલસીબીના સ્ટાફે એને માહિતી લઈને બંને આરોપીને પૂછપરછ કરતાં બંને આરોપીઓ એક બુલત કરી લીધી. એમની પાસેથી એટીએમ કાર્ડ તથા બે ફોન મોબાઈલ અને 1000 રૂપિયા ઉપર મુદ્દામાલ એની પાસેથી રિકવર કરેલો છે અને હાલ બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને આગળની તપાસ લાઠી PSI કનસોડાની તપાસ કરી રહ્યા છે.